નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટથી સિવિલમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. કાળજાળ ગરમીમાં શેકાયા છે દર્દીઓ. દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા છે. સિવિલ અધિક્ષકની ઓફિસમાં 3 AC વ્યવસ્થા છે. બીજી તરફ દર્દીઓ સંસાધનો ઘરેથી લાવવા માટે મજબૂર બન્યા છે. ન્યૂઝ 18 અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું. અહેવાલ બાદ તંત્રએ પડદા લગાવ્યા. બારીઓ પર તંત્ર પડદા લગાવીને કામગીરી શરૂ કરી ચૂક્યું છે. તો કાળજાળ ગરમી વરસી રહી છે. અગન ગોળા વરસી રહ્યા છે. આકાશમાંથી દર્દીઓ બીમાર બની રહ્યા છે. અને એવામાં સિવિલની વાત કરીએ, રાજકોટ સિવિલની, તો અહીં અધિકારીઓ માટે એસીની વ્યવસ્થા તો છે, પરંતુ દર્દીઓ માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ નહોતા જોવા મળ્યા. દર્દીઓ ઘરેથી જ કૂલર અને પંખાની વ્યવસ્થા કરીને અહીં પહોંચી રહ્યા છે સારવાર માટે. આવી દયનીય સ્થિતિ જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં. હવે પ્રશાસન જાગ્યું છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ. પરંતુ સવાલ અહીં એ કે જ્યારે મીડિયાકર્મીઓ આવે તે બાદ જ કેમ પ્રશાસન જાગતું હોય છે? પોતાની નૈતિક જવાબદારીઓ સમજીને દર્દીની સારવાર સારી રીતે કરવામાં આખરે કેમ પ્રશાસન નિષ્ફળ સાબિત થાય છે? દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને જાતે આવ્યા, તેમને અધિકારીઓ પાસેથી કોઈ આશા જ નહોતી. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે. તંત્ર જાગ્યું છે. અહેવાલ બાદ તંત્રએ પડદા લગાવ્યા અને ગરમીથી દર્દીઓને બચાવવા માટે આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. બારીઓ પર તંત્રએ પડદા લગાવ્યા છે જેથી ગરમીથી રાહત મળી શકે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારબાદ અધિકારીઓને કામગીરી કરવાની ફરજ પડી. બારીઓ પર તંત્ર દ્વારા પડદા લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આશા છે કે જ્યાં જ્યાં પંખાની વ્યવસ્થા નથી ત્યાં પણ અધિકારીઓ વ્યવસ્થા કરે અને કર્મચારીઓ દર્દીઓને સારી સુવિધા પૂરી પાડી શકે. બારીઓ પર આ પડદા લગાવવામાં આવી રહ્યા છે. થોડી ઘણી આંશિક રાહત દર્દીઓને જરૂરથી મહેસૂસ થશે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જે અહેવાલ પ્રસારિત કર્યો, પ્રશાસનને જગાડવાનો અમે પ્રયત્ન કર્યો. અમારી જવાબદારી છે કે પ્રશાસનના અધિકારીઓ જો આંખાડા કાન કરતા હોય તો તેમના પણ તેમની આંખો ઉઘાડવાની, અને એ જ કામ અમે કર્યું છે. અમારા અહેવાલ બાદ પ્રશાસનના અધિકારીઓ જાગ્યા. કર્મચારીઓ અત્યારે પડદા લગાવી રહ્યા છે જેથી દર્દીઓને આકરી ગરમીમાંથી રાહત મળે. જ્યાં જ્યાં પંખા નથી ત્યાં પણ પંખાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી આશા છે. રાજકોટ સિવિલમાં ન્યૂઝ 18 ટીમનું રિયાલિટી ચેક. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં 2019થી 3 AC કાર્યરત છે. એસી પ્રતિવર્ષ 1027 યુનિટનો થાય છે વપરાશ. 3 AC માટે પ્રતિવર્ષ 3081 યુનિટનો વપરાશ થાય છે. હાલ એક યુનિટનો ભાવ 7.25 રૂપિયા છે. સિવિલ અધિક્ષકની ઓફિસ માટે 22,000 ખર્ચ થાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ માટે તો એસીની વ્યવસ્થા કરવી જ પડે, તેના વગર તો અધિકારીને ચાલી નહીં. દર્દીઓ ભલે ગરમીમાં શેકાઈ રહ્યા હોય પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ માટે તો વ્યવસ્થા કરવી જ પડે ને. અને એ જ તસવીરો સામે આવી તેમની ઓફિસમાં પણ. આશા રાખીએ કે પંખાની વ્યવસ્થા તો દર્દીઓ માટે થવી જોઈએ અને એ પ્રશાસન કરે પણ, માત્ર પડદા લગાવીને જ સંતોષ ન માને. કારણ કે જેટલો ખર્ચ તે ચેમ્બરમાં અધિકારી માટે થઈ રહ્યો છે, એસીના જે બિલ છે તે ચૂકવવામાં થઈ રહ્યો છે, તેનાથી અડધો ખર્ચ પણ જો દર્દીઓની સારવાર માટે થાય, દર્દીઓને ગરમી ન પડે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં થાય, તો દર્દીઓ આ રીતે પરેશાન થતા ન જોવા મળે. બે અલગ અલગ દ્રશ્યો આપની સમક્ષ. એક તરફ દર્દીઓને હેરાન પરેશાની કઈ રીતે થઈ રહી છે તેના આ દ્રશ્યો, અને બીજી તરફ અહેવાલ બાદ પ્રશાસનના જે અધિકારીઓ છે તે જાગ્યા. તેમણે નિર્દેશો આપ્યા. કર્મચારીઓ અહીં પડદા લગાવીને દર્દીઓને રાહત મળે તે માટેની કામગીરી કરતા જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. તેમણે આખું ચિતાર દર્શાવ્યો તમને કે શું સ્થિતિ છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, કેવા પ્રકારની પરેશાનીઓ મુશ્કેલીઓનો સામનો દર્દીઓ કરી રહ્યા છે. ત્યારબાદ હવે આ પ્રકારે પડદા લગાવવામાં આવ્યા છે. સંવાદદાતા જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. અંકિત, આપ સિવિલ હોસ્પિટલ
પહોંચ્યા તે દરમિયાન જે પરેશાનીઓ જોવા મળતી હતી દર્દીઓને, હવે આ પડદા લગાવીને જ સંતોષ ન માને તે પ્રકારનું પણ વલણ દાખવવું જોઈએ પ્રશાસનને. ચોક્કસ, સૌપ્રથમ વાત કરવામાં આવે તો એક તરફથી મજબૂર, લાચાર અને મધ્યમ વર્ગીય દર્દીઓ છે કે જેમને પ્રાઇવેટની અંદર તબીબી સારવાર પૂરાય તેમ નથી, તેના કારણે તેઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ દર્દીઓને ધમધોકતા તાપમાં પણ ગરમી લાગી રહી છે, લૂ લાગી રહી છે, અને તેનાથી બચવા માટે દર્દીઓ છે કે જે પોતાના ઘરેથી એર કુલર અને સાથોસાથ પંખા લાવવાની ફરજ પડી રહી છે. 10 દર્દી વચ્ચે માત્ર ને માત્ર 2 જેટલા પંખા છે. બીજી તરફ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટ જે PDU સિવિલ હોસ્પિટલ છે તેના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RS ત્રિવેદીની આ ઓફિસ છે. આ ઓફિસની અંદર માત્ર ને માત્ર આ સિવિલ અધિક્ષક મહાશય એકલા જ બેસે છે, પરંતુ આ સિવિલ અધિક્ષક મહાશય છે તેમને કહી શકાય કે ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે 2 ટનના 3 જેટલા AC છે તે ખાસ કરીને અહીં રાખવામાં આવ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ, ચોક્કસ આજે સિવિલ હોસ્પિટલના જે અધિક્ષક છે તે આજે નથી આવ્યા. તેમને પણ ખબર છે કે આજે મીડિયા તેમના આંગણે પહોંચ્યું છે, આજે રજા છે, એના કારણે પણ સાહેબ બહાર હોવાની વાત જણાવી રહ્યા છે. આ પ્રકારનું તાળું છે, ભારત તો અહીંયા તેમના માણસોને મોકલીને તાળું ખોલી શકાય તેમ હતું, પરંતુ તાળું ખોલવામાં નથી આવ્યું. કારણ કે જો તાળું ખોલવામાં આવે તો ભોપાળા છતા થાય એમ છે. તેમ છતાં આ દ્રશ્યો જોઈ શકાય છે, આ દ્રશ્યો છે જે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં લાગેલા જે AC છે તેના કમ્પ્રેશનના દ્રશ્યો છે. કમ્પ્રેશનની અંદર જે વાત લખી છે તે પણ હું આપને સમજાવવાનો છે, તે પ્રયત્ન કરી રહ્યો છું, આપણા દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં આવી છે, તેમાં 2018 લખવામાં આવી છે. સાથોસાથ 3-સ્ટાર એટલે કે 3-સ્ટાર AC છે. સાથોસાથ તેનું મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનની જો વાત કરવામાં આવે તો તેમાં 1027.92 યુનિટ્સ પર યર જે AC છે તે પાવર કન્ઝમ્પશન કરે છે. ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો 7.25 રૂપિયા લેખે પ્રતિ યુનિટ છે તે વીજળી વાપરવા મળે છે. આમ જો ત્રણેય જે AC છે તેની ખાસ કરીને કેલ્ક્યુલેશન કરવામાં આવે તો વાર્ષિક 22,000 રૂપિયા જે છે, 22,000 કરતાં પણ વધુ રૂપિયા છે તે AC-યુક્ત જે હવા છે તે સિવિલ અધિક્ષકને મળી રહે તે માટે પ્રજાના પૈસેથી ખર્ચવામાં આવે છે. બીજી તરફ જે પ્રજા છે તે તો ગરમીથી તેમના હાલ છે, તે બેહાલ છે. દર્દીઓ માટે AC વ્યવસ્થા કરવામાં પ્રશાસન ભલે નિષ્ફળ પુરવાર થયું હોય, પરંતુ આશા રાખીએ કે પૂરતા પ્રમાણમાં પંખા વ્યવસ્થા તો કરવી જ જોઈએ કે તેઓ ઘરેથી કુલર અને પંખા ન લાવે. ચોક્કસ આની વાત સાચી છે. અત્યારે પણ અમે આપને જે દ્રશ્યો છે કે કઈ રીતે દર્દીઓ 44 ડિગ્રી તાપમાનની અંદર પણ પોતે ગરમીથી બચવા માટે લોકોએ સ્વયં ઉપાય કરવા પડે છે. એક તો તેમની પાસે પૈસા નથી, તેના કારણે તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ રહ્યા. બીજી તરફ તંત્ર દ્વારા સતત એવા દાવાઓ કરવામાં આવે છે, મીડિયાના માધ્યમથી દાવાઓ કરવામાં આવે છે કે સિવિલ હોસ્પિટલ. અંકિત, આપને અટકાવવા માંગુ છું. દર્શિતા શાહ રાજકોટના ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે. દર્શિતાબેન, રાજકોટ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ, દર્દીઓ કુલર અને પંખા ઘરેથી લઈને આવ્યા છે અને બીજી તરફ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં AC વ્યવસ્થા. અત્યારે આપ જાણો છો એ રીતે રાજકોટમાં હીટવેવની આગાહી છે, એટલે એને લઈને ત્રિવેદી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત થઈ ગઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગ અને મધર અને ચાઇલ્ડ બિલ્ડિંગ આ બંને બિલ્ડિંગ AC બિલ્ડિંગ છે, એટલે ત્યાં કોઈ પણ જાતની દર્દીઓને અસુવિધા થતી નથી. આ સિવાયના જે એરિયામાં પણ અત્યારે હીટવેવની આગાહીને લઈને PAO ટીમ 10 લોકો સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં સતત કાર્યરત છે. અત્યારે બધી જ જગ્યાએ બધા પંખા ચેક કરવામાં આવે છે. વધારે ને વધારે સિવિલ હોસ્પિટલમાં કુલર મૂકવાનું કહી દીધું છે અને થોડા જ સમયમાં જે જગ્યાએ વધારે ગરમી લાગે એ તમામ જગ્યાએ કુલરની વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે. અને બારીમાં પણ જ્યાં વધારે તડકો આવતો હોય ત્યાં પડદાની વ્યવસ્થા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. દર્શિતાબેન, આપ પણ ડોક્ટર છો, એક ભાઈ સાથે મારા સંવાદદાતાએ વાતચીત કરી તો તેમનું કહેવું હતું કે 10 દિવસથી આ જ પરિસ્થિતિ હતી. આ તો અમે અમારી ટીમ પહોંચી સિવિલમાં તો આખી વિગતો બહાર આવી. આપ ડોક્ટર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો, દર્દીના સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે આ ગરમીની? ના, આપની વાત સાચી છે અને એટલે જ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને
ખાસ એ બાબતે જાણ કરવામાં આવી છે કે હીટવેવ ને લઈને આ બાબતે ગંભીરતાથી પીઆઈયુ ની ટીમ અને સિવિલ હોસ્પિટલમાં નિર્ણય સાહેબ પણ આ બાબતે કાર્યવાહી કર્યા છે ને એની એ બાબતે મેં એમને પણ દીધું છે. અને નાનું મોટું કદાચ કોઈ પંખો બંધ થઈ ગયો છે તો એના માટે થઈને પીઆઈયુ ની ટીમ અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ પણ કરી રહી છે કે જેથી કરીને દર્દીઓને કોઈ તકલીફ ન પડે અને દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે. હર્ષિતાબેન, એક વસ્તુ એ પણ મારે જી એક વસ્તુ મારે જાણવી છે કે અહીંયા પંખાની સંખ્યા પણ વધારે છે. દર્દીઓની સુવિધા માટે થઈને એ તમામ સુવિધા માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જણાવી દીધું છે અને તાત્કાલિક એ બાબતને લઈને એના ઉપર કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે. દર્શિતાબેન, ચાર દિવસથી આ સમસ્યા હતી, હવે જ કેમ પ્રશાસનના અધિકારીઓ જાગે છે? પહેલાથી અધિકારીઓ કેમ કામગીરી નથી કરી રહ્યા? ક્યારેક નાનું મોટું રિપેરિંગ હોય એને હિસાબે થઈને દર્દીને તકલીફ પડી હોય, બાકી તો એવો કોઈ ઉદ્દેશ ક્યારેય કોઈનો ન હોઈ શકે. પરંતુ અત્યારે આ હીટવેવની આગાહીને લઈને આ બાબતે અત્યારે પીઆઈયુની ટીમ કામ કરી રહી છે. પંખાની સંખ્યા વધારવામાં આવશે દર્શિતાબેન? પંખાની સંખ્યા માટેનું એસ્ટિમેટ ઓલરેડી આપણે મૂકી દીધેલું છે અને એ બાબતે પણ ઝડપથી પગલાં લેવા માટે થઈને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કાર્યવાહી કરી રહ્યા છે. દર્શિતાબેન, અમારા સંવાદદાતા અંકિત પણ જોડાયેલા છે, તે તમને કંઈક પૂછવા માંગે છે. જી અંકિત. ઓકે દર્શિતાબેન, આપ જે રીતે વાત કરી રહ્યા છો કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી સાથે આપને વાતચીત થઈ છે, પરંતુ અમારો સવાલ એ છે કે આપની સાથે વાતચીત થયા બાદ પણ શા માટે રાધેશ્યામ ત્રિવેદી હજુ સુધી હોસ્પિટલે નથી પહોંચ્યા? આપનો અવાજ મારા સુધી પહોંચતો નથી અંકિતભાઈ. હું સવાલ કરી દઉં, હું સવાલ કરી દઉં. પૂછવા માંગીએ છીએ અમે 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 આપને પૂછવા માંગ જી અંકિત. દર્શિતાબેન, અમે આપને પૂછવા માંગીએ છીએ કે આપે જે રીતે રાધેશ્યામ ત્રિવેદી સાથે વાતચીત કરી છે તો શા માટે હજુ સુધી તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે નથી પહોંચ્યા? દર્દીઓને કયા પ્રકારની હાલાકી પડી રહી છે તે બાબતે તેઓ અંગત રસ દાખવીને શા માટે દર્દીઓ સાથે વાતચીત નથી કરી રહ્યા? અમારો સૌથી મોટો સવાલ છે. ત્રિવેદી સાહેબ સાથે મેં રૂબરૂ વાત કરી છે અને સાહેબે તરત જ પીઆઈયુ ની ટીમને સૂચના આપી દીધી છે. પીઆઈયુ ની ટીમે રિપેરિંગ કરવાનું છે કે જે સર્વે કરવાનો છે એના 10 માણસો અત્યારે સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે અને કોઈ પણ જાતની દર્દીને તકલીફ ન પડે એની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. વધારે દરેક વોર્ડમાં વધારે કુલર મૂકવા માટે થઈને પણ ત્રિવેદી સાહેબે સૂચના આપી દીધી છે. મેં કીધું, ત્રિવેદી સાહેબને જણાવ્યું એ પ્રમાણે ત્રિવેદી સાહેબે અત્યારે કુલરની વ્યવસ્થા માટે પણ જણાવી દીધું છે, એટલે દર્દીને કોઈ પણ જાતની હાલાકી ન પડે એ માટે થઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. બેન, અમારો એક સવાલ છે કે અગાઉ સાંસદ મોહન કુંડારિયાની ગ્રાન્ટમાંથી ઇમરજન્સી વિભાગની અંદર એસી લગાવવામાં આવ્યા હતા, શું આપની ગ્રાન્ટમાંથી અહીંયા એસીની ફાળવણી કરવામાં આવશે? કારણ કે અત્યારે તમે કુલર લગાવી દેશો, પંખા લખાવી દેશો, પરંતુ ઇમરજન્સી વિભાગની જેમ અન્ય જેમ આપે વાત કરી કે જે મલ્ટી સ્પેશિયાલિટી જે બ્લોક આપણો છે ત્યાં એસી છે, તો અહીંયા શા માટે એસી નથી? શું કાયમીનું આપણે સોલ્યુશન લાવશું ખરા? ના ના, જરૂરથી. ગ્રાન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જ હોય છે કે લોકોના વિકાસના કામ માટે ને લોકોની સુવિધા માટે ગ્રાન્ટનો ઉપયોગ થતો હોય છે, એટલે જો ખરેખર ત્યાં જરૂરિયાત હશે તો ચોક્કસથી હું મારી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે અને લોકોની સુવિધા માટે આપીશ અને વધુ ને વધુ સારી રીતે લોકો સિવિલ હોસ્પિટલની સેવાનો લાભ લઈ શકે એના માટે તંત્ર અને અમે લોકો સતત કાર્યરત રહેશું. દર્શિતાબેન, જરૂર તો ત્યાં છે જ, એ તો હકીકત છે, તો ખરેખર એસીની ફાળવણી થશે? હા ચોક્કસથી, જો ત્યાં જરૂરત હશે તો હું ચોક્કસથી, અત્યારે આચારસંહિતા છે પણ જરૂર, જો ત્યાં જરૂર હશે તો હું ચોક્કસથી મારી ગ્રાન્ટમાંથી ત્યાં એસી મુકાવી આપીશ. દર્શિતાબેન, આશા રાખીએ કે જ્યારે 2025માં આ પ્રકારની ગરમી વરસતી હોય તે દરમિયાન ત્યાં સુધી તમે એસીની વ્યવસ્થા કરી લો. આભાર અમારી સાથે વાતચીત માટે. તો સિવિલમાં જે એસીની વ્યવસ્થા નથી અને પંખા પણ પૂરતા પ્રમાણમાં નથી તેને લઈને ડોક્ટર દર્શિતા શાહે કહ્યું કે અમે વ્યવસ્થા કરીશું, જરૂર હશે ત્યાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. સંવાદદાતા અંકિત ફરી એકવાર જોડાઈ ગયા છે. અંકિત,
દર્શિતા શાહનું કહેવું છે કે અમે એસીની વ્યવસ્થા કરીશું, જરૂર જણાશે તો, પરંતુ તમે જેવી રીતે નજર રાખી રહ્યા છો સિવિલ હોસ્પિટલની, તમને એવું લાગે છે કે એટલા ત્વરિત પગલાં લેવાય છે? અગાઉ પણ આપણે આ પ્રકારનો અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો ને ત્યારે આપણે માનું રહ્યું કે રાજકોટના જે સાંસદ મોહન કુંડારિયા હતા તેમને પોતાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક અસરથી 2 જેટલા એસી છે તે ઇમરજન્સી વિભાગની અંદર તેમને ફાળવણી કરી હતી. પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટના હાલ અત્યારે શહેરના 4 ધારાસભ્ય છે, એમાંથી એક કક્ષાના મંત્રી છે, એક વાત કરવામાં તો ખુદ ડોક્ટર છે કે જે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે, ત્યાં તમામ દર્દીઓને સારામાં સારી સુવિધાયુક્ત સારવાર મળે છે. પરંતુ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓ, લાચાર દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, કારણ કે તેમની પાસે પૈસા નથી, પૈસા ના હોવાના કારણે સરકારી યોજનાનો લાભ મેળવવા આવે છે, પરંતુ તે દર્દીઓને પૂછનાર કોઈ નથી. સિવિલ અધિક્ષકની વાત કરવામાં તો ચોક્કસ તેમનું જે 20x20ની ઓફિસ છે તેની અંદર 3x3 AC, બીજી તરફ વાત કરવામાં તો 10 દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર 2 પંખા. સરકારે પણ સમજવું જોશે, રાજકોટનું જે તંત્ર છે ખાસ કરીને કલેક્ટર વિભાગે, ખુદ કલેક્ટર જે ડોક્ટર પ્રભવ જોશી છે તેમને પણ આ બાબતે સમજવું જોશે કે અહીંયા દર્દીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. સિવિલની અંદર સફાઈની તકલીફ છે, સિવિલની અંદર નિયમિત સ્ટાફ આવતો નથી, ઉપરાનું વાત કરવામાં આવે તો હાલ આ પ્રકારની ગરમી પડી રહી છે તેના કારણે દર્દીઓએ પોતે કુલર, દર્દીઓએ પોતે પંખા લઈને આવવાની ફરજ પડી રહી છે. ચોક્કસ હાલ અત્યારે મીડિયાએ આ અહેવાલ પ્રસારિત કર્યો છે, News 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, એટલે ચોક્કસ પંખાઓ લાગશે, પડદાઓ લાગશે, કુલર લાગશે, સાથોસાથ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ બિલ પણ ફાળશે કે અમે દર્દીઓને આટલી એક્સ્ટ્રા સુવિધા આપી તેના કારણે આટલો આભાર અંકિત, તમામ જાણકારી આપવા માટે. તો આગળ પણ અપડેટ્સ આપને આપતા રહીશું, રોકાઈશું એક નાનકડા વિરામ માટે, આપ જોતા રહો News 18 ગુજરાતી. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જેલ જવા પર પ્રધાનમંત્રી મોદીએ પ્રતિક્રિયા આપી. News 18 નેટવર્ક સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં પીએમએ આ વાત કરી, જોઈએ તેની એક ઝલક. દિલ્હી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 40 દિન તિહાડ મેં ગુજારે, બહાર ચુનાવ પ્રચાર વો કર રહે, વો યે કહે રહે કે મતલબ વો ઇકોસિસ્ટમ યા વો ખુદ ઇસકો અપની જીત બતા રહે, જૈસે ઘોટાલા હુઆ નહીં, વો કહે રહે કે મુજે ચુનાવ જીતાઓગે તો મેં જેલ નહીં જાઉંગા और रिजाइन बिल्कुल नहीं करूंगा, ये सब प्लॉट था मेरे अगेंस्ट, करें कि ये बेल है मेरी जीत है, इसको आप किस तरह से देखते हैं सर? ऐसा है कि मैं व्यक्तिगत उनका जो मामला चल रहा है उस पर कोई भी टिप्पणी करूं उचित नहीं है, क्योंकि अभी मामला कोर्ट में है. मेरी चिंता कोई व्यक्ति नहीं है, मैं तो अदालत ने क्या कहा उसके ऊपर अगर ध्यान केंद्रित करूं तो शराब घोटाले में हाईकोर्ट की टिप्पणी क्या है, हाईकोर्ट ने क्या कहा है मैं उसको तो मानूंगा. एजेंसी ने क्या किया है छोड़ो, किसी बीजेपी स्पोक्स पर्सन ने क्या कहा है वो छोड़ो, वो स्वयं क्या कहते हैं वो छोड़ो, कम से कम हाईकोर्ट ने शराब घोटा के लेके मारे में जो कहा है और बहुत ही कड़ी टिप्पणी की है. अब चिंता का विषय यह है देश में और जो गंभीर है कि सार्वजनिक जीवन में कोई जिम्मेवारी नहीं रहेगी, अपनी खुद की बातों पर भी कोई कमिटमेंट नहीं रहेगा, सार्वजनिक जीवन में एक जमाना था स्कूल में कोई बच्चा अगर कॉपी करता है और पकड़ा जाए तो महीने भर स्कूल नहीं आता था, उसके माँ बाप भी शर्माते थे, यार मेरा बेटा एग्जाम में कॉपी करने में पकड़ा गया था, ये स्थिति थी. यानी इन चीजों को बुरा माना जाता था हमारे समाज में, आज बेशर्मी के साथ सजा जिनको हो चुकी है, जिन पर गंभीर आरोप लगे हैं,
उनको कंधे पे लेकर के आप सार्वजनिक रूप से नाच रहे हो, ये जो पतंग हुआ है वो चिंता का विषय है, मुझे कोई पर्सन से लेना देना नहीं है। अगर ये हुआ तो भ्रष्टाचार की होता क्या, पहले जमाने में डाकू होते थे, महिमा मंडन होता था उनका, वो डकैती करते थे, महिमा मंडन होता था समाज में, अखबारों में भी, मैं जो बना तो पहले के जमाने में दो दो पेज स्टोरी, कवर स्टोरी मिलती थी उनको कि ऐसा ऐसा उसका तो जीवन ऐसा, वो तो ऐसा कर सकता है, और वो बड़े बन जाते थे। दुर्भाग्य से अब राजनेताओं को ये बेनिफिट मिलने लगा है कि इतना भ्रष्ट लोगों का, मैं तो हैरान हूं कि कोई अखबार वाला किसी भ्रष्ट व्यक्ति का इंटरव्यू लेने जाए। एक चांद सोभराज मैंने अपना देखा था कि लोग इसका इंटरव्यू करने जाते थे, और आज मैं देख रहा हूं, वरना कोई भाई अब इनके विषय में एक बार क्लियर हो जाए तब तक रहने दो। ये पतन है समाज जीवन का, मेरी चिंता वो है।